હું શું કહું છું તમને કે મમ્મીને અહીંયા લાવવામાં આપણે જ ફાયદો છે. જો આપણે મમ્મીને લાવી દઈએ ને તો મમ્મીનું એ ઘર પણ આપણું થઈ જાય અને આપણી પાસે બે ઘર થઈ જશે. મમ્મીને લાવવામાં આપણો જ ફાયદો છે. વાત તારી સાચી છે, પણ આપણે મમ્મીને સાચવી શકશું? તમને એવું લાગે છે કે હું મમ્મીને સાચવવાની વાત કરું છું? ના, હું મમ્મીની સેવા કરવાની વાત એટલે કરું છું કે એક ઘર આપણને મળી જાય. કેમ કે તમને તો ખબર જ છે, જે મમ્મીને સાચવશે એ ઘર એને મળશે. આપણે ત્યાં રહેવા જતા રહીશું અને આ ઘર આપણે ભાડે આપી દઈશું. આ મીરાને આદિને જ્યાં રહેવું હોય ને એ ત્યાં રહેશે, આપણે ત્યાં રહેવા જતા રહીશું. ઠીક છે, વિચારીએ કંઈક. સર, હું જાઉં છું, મારી પાર્ટી મીટિંગ છે અનિલભાઈ સાથે, તો હું સાંજે કદાચ મોડો આવીશ, તો તું જમી લેજે. ઠીક છે? સારું. અનિલભાઈ, આજકાલ પેલા વિપક્ષ પાર્ટીવાળા બહુ મહેનત કરે છે, બહુ પ્રચાર કરે છે, જ્યાં જ્યાં ત્યાં એના હોર્ડિંગ લાગેલા હોય છે, પોસ્ટર લાગેલા હોય છે. શું કરીએ આપણે યાર, આપણી પાર્ટી ક્યાં હારી ન જાય. એમને કરવા દો, ગમે તેટલી મહેનત કરે, હોર્ડિંગ મોટા લગાવે, લગાવવા દો, કશો વાંધો નહીં. આપણે આપણી રીતે મહેનત કરી લઈએ. છેલ્લા ટાઈમે ખાવા પીવાનું બધું ફૂલ વ્યવસ્થા કરી દેવાની, 2000 કે 5-6000 રૂપિયા વેચી દેવાના, સમજ્યા? એની અંદર ભલું છે, બીજું કશું નહીં. બરાબર? હા, કરવાનું, ખાવા પીવાનું આલો, નોટ આલો અને વોટ લો, બસ બે વસ્તુ છે આ પબ્લિકને અત્યારે એ જ જોઈએ, નોટ અને વોટ. કાલે તમે શું કર્યું એ ભૂલી જાય છે, અને કયા વચન આલ્યા એ કોઈને યાદ નહીં રહેતું. બાકી હાજે તમે આ બે દાડા પહેલાં વેચી દો આગળ ખાવા પીવાનું, તો એમાં મસ્ત રહે, રાતે ગમે તેટલું હોય તો એ બદલી નાખે. એટલે ગમે તેટલી મહેનત કરી હોય, ગમે તેટલું સારું કાર્ય સરકારે કર્યું, બધું ભૂલી જાય છે. નોટ અને ખાવા ખાણીપીણી, બસ એ બે વસ્તુ. સારા કાર્ય કર્યા હોય તોય દબાઈ દે છે, અને ખોટા કાર્ય કર્યા છે તોય દબાઈ જાય છે, ઊંચા આવે છે નોટ અને અને ખાવા પીવાથી, સમજી. એટલે બે કાર્ય કરવાનું છે, અને જે હોડી મૂકવા મૂકવા દો યાર, એમાં કઈ ટેન્શન લો છે એમ કહું છું. એટલે મને ચિંતા આવી ગઈ, પણ હવે તમારી સાથે વાત થઈ ગઈ ને એટલે મારી ચિંતા થોડી મટી ગઈ. હા, એટલે આની અંદર શું, બે પ્રકારની વ્યક્તિઓ હોય, એક નોટ વાળી ને એક બોટલ વાળી. જે બોટલ પીતી અને બોટલ હાલવાની, નોટ વાળાને નોટ હાલવાનું. બરાબર છે? જે જેવી કન્ડિશન, જ્યારે કે છોકરા જતા હોય એને ચવાણું હાલો, 500-500 કિલોના પેકેટ, એટલે છોકરા રાજી, મોટા રાજી, અને પેલા બુઢ્ઢા રાજી. બુઢ્ઢાને નોટ જોઈએ અને પેલા અમને હોલ જોઈએ. અનિલભાઈ, ખરેખર તમારી સાથે મળીને છે ને ભાઈ, ચિંતા એકદમ દૂર, ટેન્શન દૂર થઈ જાય, દૂર થઈ ગયું, હું ચિંતામાં પડી ગયો હતો. બાકી ઇલેક્શન સારા અત્યારે રહ્યું જ નહીં, ઇલેક્શન જેવું સિલેક્શન થઈ ગયું છે ઇલેક્શનની જગ્યાએ. પબ્લિક નાથમાં છે સિલેક્શન, એનો નોટ અને ખાણીપીણી બે આવ્યું એટલે પતી ગયું. તો હવે હું છે ને આ બધી ખાણીપીણી ની બધાની વ્યવસ્થા હું પહેલેથી જ કરી રાખું છું, એટલે એન ટાઈમ પર આપણે કોઈ વસ્તુ ઘટે નહીં, બસ વેચે રાખો. બસ બોતલ આપણે બાકી મંગાવી પડશે, બે ત્રણ દિવસ બાકી રહે ને પછી ચાલુ કરી દેવાનો, જ્યાંથી જેવી વ્યવસ્થા કરવી એવી કરી દેવાની, ફિનિશ કરી દેવાનું. ચાલો, હું બધી વ્યવસ્થા કરી નાખું છું. ઓકે, ચાલો નીકળો. અને આપણે કેશ પણ મંગાવવું પડશે ને? હા, કેશ મંગાવવા માટે. સર, ચાલો, ફોન આવે છે, વાત કરી લો. હા હા, ચાલો. ઓકે, હા, મળ્યા. થઈ ગયા તૈયાર? હા, બસ થેન્ક યુ. ક્યારે આવશો સાંજે? કેમ, કે કામ હતું? શોપિંગ માટે જવું હતું. અરે બાપરે, તમારા લોકોની શોપિંગ કેમ ક્યારે પૂરી જ ન થાય? અચ્છા, અને તમારી પૂરી થઈ જાય છે, પોતે પણ સાથે બધું લેવા માંડશે? અરે હું મજાક કરતો હતો, સારું, હું વહેલા આવી જઈશ. ઓકે, ઠીક છે, બાય. અને મારે પૂછવાનું હતું કે મમ્મીને દવાને આપી દીધું? હા, એના માટે તો હું અહીંયા આવી છું, દવા દેવા ને એમની સેવા કરવા. આપી દીધું. બા, કેમ છો? તબિયત સારી છે ને? સારી છે બેટા. મીરા, આદિ, અહીંયા આવો તો બેટા, જો કોણ આવ્યું છે. મોટા ભાઈ ને ભાભી અત્યારે?
ચાલ જલ્દી. મમ્મી, અમે તમારી જોડે વાત કરવા આવ્યા છીએ. હા બેટા, બોલ ને. મમ્મી, પપ્પા ગયા પછી તમે આદિ જોડે રહો છો. તમે વિચાર્યું છે કે હવે તમે અમારી જોડે રહો? હા મમ્મી, બે વર્ષથી તો તમે આદિભાઈ સાથે રહો જ છો, તો હવે અમે એવું ઈચ્છીએ છીએ કે તમે હવે અમારી સાથે રહો. હા બેટા, હું તારી સાથે રહું કે આદિ સાથે રહું, મારે મન તો બંને આંખ સરખી છે. અને બેટા, તમે બંને ખુશ રહો ને, એમાં જ મારી ખુશી રહેલી છે. બેટા, આદિને અને તને જેમ ઠીક લાગે એમ કરો, તમારી ખુશીમાં મારી ખુશી સમાયેલી છે. તમે જેમ કહેશો ને એમ હું રહેવા તૈયાર છું. હા મોટા ભાઈ, જો તમને કંઈ તકલીફ ના હોય તો પછી જ્યારે મમ્મી કહેશે ત્યારે હું તમારા ઘરે એમને મૂકી જઈશ. ક્યાં મૂકી જશો આદિભાઈ? તમારા ઘરે ભાભી, તમે જ તો હમણાં કીધું કે તમે મમ્મીને રાખવા માટે તૈયાર છો. હા, પણ અમે એવું નથી કીધું કે અમારા આ ઘર મમ્મીનું છે, એટલે જે મમ્મીને સાચવશે એ ઘર એનું થશે. એટલે હવે તમે તમારું સામાન વામાન પેક કરી અને બીજી ક્યાંય તમારી રહેવાની વ્યવસ્થા કરી નાખો, અને આજથી આપણે બંને અહીંયા રહેવાનું છે. ઠીક છે મમ્મી, અમે તમારી ભરપૂર સેવા કરશું. આમ પણ કાલે તમે આવ્યા હતા ને અમને કહેવા કે આખો સમાજ તમારી વાતો કરશે, તમે નહીં રાખો તો. એટલે હવે અમે અહીંયા આવી ગયા છે, હવે અમે અહીંયા મમ્મીને રાખશું અને મમ્મીને સાચવશું. તમારે જ્યાં જવું હોય ત્યાં જતા રહો. બેટા, તું દેવાંગને કહેવા ગયો એના કરતાં મને કહ્યું હોત તો હું મારો રસ્તો જાતે કરી લેત. બેટા, મને ખબર છે કે હવે હું ઉંમર થઈ ગઈ મારી, એટલે હું ઘરમાં ક્યાંય કામ ન આવું, એટલે હું બધા નડતી હોઉં છું એમ ને. બેટા, અહીંયા આશ્રમ ઘણા ખુલ્યા છે, એ વૃદ્ધો માટે જ છે. જો તમને એવું લાગતું હોય ને તો મને ત્યાં મૂકી આવો, હું ત્યાં જતી રહીશ. હા બેટા, તમને એવું લાગતું હોય ને તો આ ઘર વેચીને એના જે પૈસા આવે ને એના બે ભાગ પાડીને શાંતિથી રહ્યો. તમે બંને ભાઈઓ મારા માટે ઝઘડો છો ને એ મને નથી ગમતું. ના મમ્મી, અરે આ તો પહેલા જ નક્કી થયું હતું કે આ ઘર મારા નામ પર રહેશે, તો પછી આમાં હું મોટા ભાઈને હિસ્સો નહીં આપું. નક્કી તો એ પણ થયું હતું ને કે તું મમ્મીને સાચવીશ, પણ તે તો બે વર્ષ પણ ના પાડતી હતી. વાહ, બસ હવે તમને બનીને શરમ નથી આવતી? તમને મેં આટલા મોટા કર્યા, જન્મ આપ્યો એ આ દિવસો જોવા માટે. બસ હવે તમારે મને કોઈને સાચવવાની જરૂર નથી. તમે મને આશ્રમ સુધી મૂકી આવો એટલે તમારે મારું કઈ વેઠવું ના પડે. હા, હું મારું બાકીનું જીવન આશ્રમ માં કાઢી દઈશ. હા તો એમાં કોઈ વાંધો નહીં, અત્યારે તો ઘણા લોકો સામેથી આશ્રમ માં જતા જ રહે છે, કોઈને નડવા કરતા તો ત્યાં જ રહેવું સારું, એમાં કોઈ ઉપકાર નથી કરતા અમારા ઉપર. મમ્મી, જો તમારી આવી જ ઈચ્છા હોય અને તમે ત્યાં ખુશ રહો એમ હોય તો પછી અમને કોઈ જ વાંધો નથી, અમે તપાસ કરાવી લઈએ. હા બેટા, મને તો તમારા બંને દીકરા સાથે રહેવાની ખુશી હતી. જ્યારથી તમારા પપ્પા છોડીને મને ગયા છે ને, એના હવે ગર્ભત હતી કે તમે બંને દીકરાઓ મને સાચવી લેશો. પણ એમને ખબર નહોતી કે બંને દીકરાઓમાંથી એક પણ દીકરો મારો ભાર નહીં ઉચકી શકે. બેટા રામુ, પાણી લાવ, મારે દવા લેવાનો વખત થઈ ગયો છે. હા બા, લાવો છો. મોટા ભાઈ, શું છે? આ જે કંઈ પણ થયું ને એ તમારા લીધે જ થયું છે. આ ઘર મારા ભાગમાં આવે છે એટલે જ તમે મમ્મીને સાચવવા માટે અહીં આવી ગયા એમ ને?
હા સારું કહેવાય. મોટા ભાઈ, કાલે હું તમારી પાસે આવ્યો ત્યારે તો તમે ના પાડતા હતા કે મમ્મીને હું નહીં સાચું, મારા ભેગા મમ્મી નહીં રહે. ને આજે અચાનક આ મકાનની લાલચ થઈ તમને, એટલે તમે ને ભાભી અહીં આવી ગયા એમ ને. તો ભાઈ ખોટું શું છે? તું મમ્મીને શા માટે સાચવે છે કે તને આ ઘર મળી છે એટલે જ ને. હવે તમે બે ઝઘડતા જ રહેજો, અને લાગે છે કે બેના હાથમાંથી ઘર જતું રહેશે. અને જોઈ લેજો, તમારા બેમાં ત્રીજું જ કોઈ ફાવી જશે. એટલે તું કહેવા શું માંગે છે? શું કહેવા માંગુ છું એટલે, તમને લાગે છે તમે બે મમ્મીને નહીં સાચવો અને છતાંય મમ્મી આ ઘર તમને બેમાંથી કોઈ એકને આપી દેશે, અને પાછા તમે એમને આશ્રમમાં મૂકી આવશો છતાંય આ ઘર એ તમને આપશે? તો બીજા કોને આપશે? અમે બે જ તો એમના સંતાન છીએ, તો અમને જ મળશે ને, બીજું કોણ લઈ જશે? મીરાની વાત સાચી છે, એ આ ઘરમાંથી જાય ને એ પહેલાં એની જોડે છે ને સાઈન કરાવી લો, નહીં તો આ પ્રોપર્ટી છે ને આપણા હાથમાંથી જશે જ. હા, તમારા લોકોની વાત તો સાચી છે. મોટા ભાઈ, આપણે કંઈ વિચારવું પડશે, આનો કંઈ ઉકેલ તો લાવવો જ પડશે ને. સાચી વાત છે, આનો કાંઈ ને કાંઈ ઉકેલ તો આપણે લાવવો જ પડશે. એટલે કે બાપ પાસેથી મિલકત પડાવી લેવાનો પ્લાન કરે છે? મારે આ વાત બાને કહેવી જ પડશે. બા, અહીંયા બેસો. બેટા, બહુ સારું લાગ્યું, કંટાળી ગઈ હતી ઘરમાં ને ઘરમાં. બા, મારે તમને એક વાત કરવી હતી. હા બેટા, બોલ ને. મને ખબર જ છે તારે પૈસાની જરૂર છે ને, હમણાં જ હું મીરાને કહી દઉં કે તને પૈસા આપી દે. ના બા, એવી વાત નથી. તો બા, આ તમારા બે દીકરા તમારા વિશે પાછળથી કેવું બોલે છે તમને ખબર છે? આ તમારી પ્રોપર્ટી હડપી લેવાના પ્લાન કરે છે. રામુ, આ તું શું બોલે છે? મેં મારા કાનો કાન સાંભળ્યું છે બા. રામુ, મારા દીકરા ઉપર મને ભરોસો છે, એ ક્યારેય આવું ન બોલે, મને વિશ્વાસ છે. જતો રહી હતી બા, તમે અને મારા